नमस्कार विद्यार्थी मित्रों, हीरप्रा कन्या विद्यालय ईव लर्निंग एप्लिकेशन में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण 11 में अर्थशास्त्र पांचमा प्रकरण आवक अने खर्चना ख्यालों में चौथा लेक्चर विषय समझ मेळवीशुं। आगळ आपणे जोई गया था खर्च, खर्चना जुदा जुदा प्रकारों, एमां पण छेल्ले आपणे जोई गया था स्थिर खर्च अने अस्थिर, कुल स्थिर खर्च अने कुल अस्थिर खर्च। त्यार पछी आपणे आजे जोशुं कुल खर्च। कुल खर्चनी आकृति उदाहरण द्वारा समझूती तो सामान्य रीते अर्थ उपरथी ज कही शकाय कुल खर्च एटले टोटल कॉस्ट। वस्तुनुं कोईपण वस्तुनुं कुल उत्पादन करता कुल जे खर्च थाय छे एने कुल खर्च तरीके ओळखवामां આવે છે। બીજા શબ્દમાં કહેવું હોય તો કુલ ખર્ચ એટલે ઉત્પાદન કરતા જે બધો જ ખર્ચ થાય એને કુલ ખર્ચ કહેવામાં આવે છે। એની પહેલાં આગળ જોઈ ગયા હતા કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ। કુલ સ્થિર ખર્ચ એટલે કે ટોટલ ફિક્સ વેરિયેબલ કોસ્ટ, અને કુલ અસ્થિર ખર્ચ એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ। અહીંયા ફિક્સ કોસ્ટ, અહીંયા વેરિયેબલ કોસ્ટ। કુલ સ્થિર ખર્ચમાં જોઈ ગયા હતા ઉત્પાદન વધે કે ઘટે ખર્ચ એનો એ જ સ્થિરનો સ્થિર રહેશે। કુલ અસ્થિર ખર્ચમાં જોઈ ગયા હતા જેમ જેમ ઉત્પાદન વધશે તેમ તેમ ખર્ચમાં પણ વધારો થશે। અહીંયા આપણે જોવાનું છે કુલ ખર્ચ, તો કુલ ખર્ચ કહી શકાય કે કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ, એટલે કે ટીસી બરાબર ટીએફસી પ્લસ ટીબીસી। કોષ્ટકમાં પણ જોઈએ તો કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ, એટલે કે આ બે કોષ્ટકને પ્લસ કરો એટલે કુલ સ્થિર ખર્ચ મળે। અહીંયા જોઈએ તો કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ છે કે જેમાં કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે હોય છે, એટલે કે કહી શકાય કે પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એટલે કુલ ખર્ચ। એક વાક્યમાં અથવા તો પૂછાય, તમને કોઈ પૂછે કુલ ખર્ચ કેને કહેશું, તો કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચનો સરવાળાને કુલ ખર્ચ કહેવામાં આવે છે। આમ ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહેશે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે, જેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચમાંના વધારાના પ્રમાણે જેટલો જ વધારો જોવા મળે છે, એટલે કે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો વધારાનું પ્રમાણ એક સમાન હોય છે। કારણ કે કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં સમાંતર અંતરે આવેલી જોવા મળે છે, એટલે કે બે વચ્ચેનું અંતર કેવું રહેશે, સરખું। સામાન્ય રીતે કુલ ખર્ચનું એમ પૂછાય કે અર્થ ઉદાહરણ આકૃતિ સહિત સમજૂતી આપો, તો અર્થ આવડે કે કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ, ટી કુલ ખર્ચ બરાબર ટીસી બરાબર ટીએફસી ટોટલ વેરિયેબલ એટલે કે ફિક્સ કોસ્ટ, ટીએફસી ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ, એટલે કે કુલ સ્થિર ખર્ચમાં કુલ પ્લસ કુલ અસ્થિર ખર્ચ ઉમેરતા જે ખર્ચ આવે એને કુલ ખર્ચ કહેવામાં આવે છે। આગળ જોઈ ગયા એ જ બંને કોષ્ટકો અહીંયા મૂકવાના છે। આગળ જોઈ ગયા હતા કુલ સ્થિર ખર્ચનું કોષ્ટક, જેમાં બે કોષ્ટકો આવતા ઉત્પાદન અને કુલ સ્થિર ખર્ચ। તો ઉત્પાદન આગળ જોઈ ગયા પહેલા એકમે શૂન્ય, બીજા એકમે દસ, ત્રીજા એકમે વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ, એમાં ઉત્પાદન જેમ જેમ વધે છે, પણ કુલ સ્થિર ખર્ચના કોષ્ટકમાં આગળ જોઈ ગયા આંકડાઓ સ્થિરના સ્થિર રહેશે, સો 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 એવા પહેલા એકમે કે પાંચમા એકમે કે ત્રીજા એકમે કુલ સ્થિર ખર્ચ સ્થિરનું સ્થિર રહેશે। આગળના પીરિયડમાં જોઈ ગયા તો કુલ અસ્થિર ખર્ચની રેખા જેમ જેમ ઉત્પાદન વધશે, પહેલાં એકમે શૂન્ય ઉત્પાદને અસ્થિર ખર્ચ શૂન્ય, દસ એકમનું ઉત્પાદને અસ્થિર ખર્ચ શૂન્યથી વધીને એંસી, દસ એકમથી ઉત્પાદન વધીને વીસ એકમ થતાં ઉત્પાદન એંસી એકમથી ઓલા કુલ અસ્થિર ખર્ચ એંસી એકમથી વધીને એકસો પચાસ એકમ થશે।
ત્રીસ એકમનું ઉત્પાદન થશે ત્યારે 210 અસ્થિર ખર્ચ થશે. અહીં સુધી ઘટતા દરે ખર્ચમાં વધારો થાય છે, અહીંથી વધતા દરે અસ્થિર ખર્ચ વધે છે, એવું આગળ જોઈએ. હવે અહીંયા ખાલી વધારાની બાબત એટલી આવે છે કે આ બેયનો શું કરવાનો, પ્લસ કરવાના. ઉત્પાદનનું પ્રમાણ કુલ અસ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ. એટલે કે અહીંયા શું કરવાનું, તો કે આ બેયને પ્લસ કરવાના. એટલે કે શૂન્ય ઉત્પાદને સ્થિર ખર્ચ 100 પ્લસ અસ્થિર ખર્ચ 0 બરાબર 100. 10 એકમનું ઉત્પાદન જ્યારે થશે ત્યારે કુલ ખર્ચ 100, અસ્થિર ખર્ચ 80 બરાબર 100 પ્લસ 80 બરાબર 180. એવું જ અહીંયા 100 પ્લસ 150 બરાબર 250. 30 એકમનું ઉત્પાદન કરીએ ત્યારે 100 સ્થિર ખર્ચ, સ્થિર ખર્ચ સ્થિરનું સ્થિર જ રહેશે, એટલે કે 100 પ્લસ 210 બરાબર 310. એવી જ રીતે 40 એકમ 50 એકમે ઉત્પાદન કરતાં 100 પ્લસ 390 અસ્થિર ખર્ચ બરાબર 450 કુલ ખર્ચ થશે. હવે એને આકૃતિ દ્વારા આપણે સમજૂતી જોઈએ, તો આ જ કોષ્ટકને અહીંયા આકૃતિમાં મૂકવાનું છે. આમ તો આ બે આકૃતિ તો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે, એક સ્થિર ખર્ચની રેખા અને કુલ અસ્થિર ખર્ચની રેખા જોઈ ગયા. હવે ખાલી જોવાનું છે કુલ ખર્ચની રેખા. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓ એક્સ ધરી ઉપર શું દર્શાવશું, તો કે ઉત્પાદનનું પ્રમાણ, ઓ વાય ધરી ઉપર ખર્ચ દર્શાવવામાં આવે છે. હવે જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે સ્થિરનો સ્થિર રહેશે. આગળ સ્થિર ખર્ચના અર્થમાં જોઈએ કે ઉત્પાદન જો શૂન્ય હોય, 10 હોય, 20 હોય, 30 હોય, પણ સ્થિર ખર્ચ 100 નો 100 જ રહેશે, એટલે કે સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. પરંતુ અસ્થિર ખર્ચ જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ વધે છે. એ પણ આગળ જોઈએ કે શૂન્ય ઉત્પાદને અસ્થિર ખર્ચ 0 હોય છે, 10 એકમે વધીને 80 થશે, 20 એકમે ઉત્પાદન કરતાં 80થી વધીને 150, 210, 290, 390 એમ, એટલે કે અસ્થિર ખર્ચ વધે છે. પરિણામે ઉત્પાદન વધતાં કુલ ખર્ચ પણ વધશે, કારણ કે સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચનો સરવાળો એટલે કુલ ખર્ચ. આમ સ્થિર ખર્ચની રેખા ઓ વાય ધરી પર પી બિંદુથી શરૂ થશે, એટલે કે સ્થિર ખર્ચ એટલે કે ટોટલ ફિક્સ કોસ્ટ. આ જે રેખા છે એને સ્થિર ખર્ચની રેખા કહેવામાં આવે છે. એ કેટલી રહેશે, તો ઓથી પી, એટલે કે 0 થી 100 એકમનું ઉત્પાદન કરીએ, એટલે કે 100 એકમ ખર્ચ થશે, 100 નો 100 જ રહેશે. આગળ જોઈએ ને કે સ્થિર ખર્ચ સ્થિર જ રહેશે, 100 નો 100, એટલે કે 0 થી ઓ થી પી અથવા તો 0 થી 100, એટલે કે ઉત્પાદન કરો, સ્થિર ખર્ચ 0 ઉત્પાદન હોય, 10 હોય, 20 હોય, 30 હોય કે 50 હોય કે 60 હોય, ખર્ચ 100 નો 100 જ રહેશે, એટલે કે ઓ થી પી જેટલો જ રહેશે. એટલે કે સ્થિર ખર્ચની રેખા હંમેશા ઓ એસ ધરીને સમાંતર રહેશે, જ્યારે કુલ અસ્થિર ખર્ચ એ શૂન્ય ઉત્પાદને 0 થશે. પછી જેમ જેમ ઉત્પાદન વધશે તેમાં અસ્થિર ખર્ચ વધે છે અને એ વધીને ઉપર ડાબી બાજુ તરફ રેખા જશે, એટલે કે જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ સ્થિર ખર્ચ સ્થિર રહેશે, પરંતુ કુલ અસ્થિર ખર્ચ વધતું જાય છે. તેથી કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જતી હોય છે, એની જેમ જ કુલ ખર્ચની રેખા પણ એની સમાંતર ઉપરની બાજુએ જાય છે. હવે આપણે જોઈએ બંને વચ્ચેનો કેવા પ્રકારની સ્થિરતા જોવા મળે છે. તો ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ કેવું હશે, 0. આગળ જોઈએ કે ઉત્પાદન 0, સ્થિર ખર્ચ 100 થશે, સ્થિરનું સ્થિર, પણ અસ્થિર ખર્ચ 0 થશે, એની સામે કુલ ખર્ચ કેટલું થશે, તો કે 100. હવે દાખલા તરીકે ઉત્પાદન 0 હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ હંમેશા કેટલો રહેશે, ઉત્પાદન 0, અસ્થિર ખર્ચ 100, એટલે કે ઓ થી પી જેટલો રહેશે. પણ અસ્થિર ખર્ચ 0 અને કુલ ખર્ચ પણ, એટલે કે એવા સમયે અસ્થિર ખર્ચ કેવો રહેશે, તો કે 0, અને કુલ ખર્ચ કેટલો રહેશે, તો કે ઓ થી પી જેટલો, કારણ કે સ્થિર ખર્ચ પણ કેટલો રહેશે, ઓ થી પી. હવે દાખલા તરીકે ઉત્પાદન વધીને ઓ થી ક્યુ થશે, એટલે કે 10 એકમનું ઉત્પાદન થશે ત્યારે સ્થિર ખર્ચ 100 થશે, અસ્થિર ખર્ચ 80 થશે,
અને કુલ ખર્ચ 180 થશે, એટલે કે ઓ થી ક્યુ એટલે કે 0 થી 10 એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે જોઈએ તો સ્થિર ખર્ચ બી બિંદુએ આવશે, અસ્થિર ખર્ચ સી બિંદુએ આવશે અને કુલ ખર્ચ એ બિંદુએ એટલે કે ઓ ક્યુ થી ક્યુ વન થી એ જેટલું થશે, આ ક્યુ વન થી બી જેટલો ખર્ચ થશે, આ ક્યુ વન થી સી જેટલો ખર્ચ થશે. હવે ઉત્પાદન વધીને ઓ થી ક્યુ ટુ જેટલું થશે એટલે કે 30 એકમ જેટલું ઉત્પાદન થશે ત્યારે સ્થિર ખર્ચ સ્થિરનો સ્થિર એટલે કે 100 રહેશે, અસ્થિર ખર્ચ 210 થશે અને કુલ ખર્ચ 310 થશે. અહીંયા જોઈએ તો થી ક્યુ જેટલું ઉત્પાદન કરતા કુલ ખર્ચ ઓલા સ્થિર ખર્ચ ક્યુ થી એફ જેટલો થશે, કારણ કે સ્થિરને સ્થિર રહેશે એટલે કે એફ જેટલો થશે, કુલ સ્થિર ખર્ચ જી જેટલો થશે અને કુલ ખર્ચ એ ક્યુ થી ઈ જેટલો થાય છે. આમ સ્થિર ખર્ચની રેખા ઓ એક્સ ધરીને સમાંતર રહેશે, અસ્થિર ખર્ચની રેખા એ ઉદ્ગમ બિંદુએથી નીકળીને ઉપરની તરફની બાજુએ જશે, જ્યારે કુલ ખર્ચની રેખા એ શૂન્ય ખર્ચે શૂન્ય હશે પણ સ્થિર ખર્ચનો સમાવેશ થશે, એટલે કે પહેલાં ઓથી પી જેટલો ખર્ચ થશે, ત્યાર પછી જેમ જેમ ઉત્પાદન વધશે એમ સ્થિર ખર્ચની રેખાની ઓલા અસ્થિર ખર્ચની રેખાની હરોળમાં કુલ ખર્ચની રેખા પણ ઉપરની તરફ બે સમાંતર દરે વધશે. આમ કુલ ખર્ચ દ્વારા જુદી જુદી પેઢીઓ ઉત્પાદન કરીને પોતાનો મહત્તમ નફો કરવાનો પ્રયત્ન કરે છે. આમ અર્થતંત્રમાં કોઈ પણ પેઢીનું ઉત્પાદનની શરૂઆતમાં સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચને ધ્યાનમાં લે છે. બાકીના ખર્ચના પ્રકારોને આવતા પીરિયડમાં જોશું. અસ્તુ, ઘરે રહો, સુરક્ષિત રહો.